હવે આગળ વાત કરીએ તો પોરબંદરના માધવપુરા ગેડમાં આજરોજ ગૌવંશને રોડ વર્કર્સમાંથી બચાવવા માટે રેડિયમ બેલ્ટ લગાવવામાં આવ્યા. માધવપુર ગેડથી પાતા સુધી હાઈવે ઉપર રખડતા ગૌવંશના અનેકવાર રોડ અકસ્માત સર્જાતા હોય ત્યારે માંગરોળ મારિયાના ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગટિયાના પુત્ર વિકાસભાઈ કરગટિયાને એક સુંદર વિચાર આવ્યો કે રખડતા ગૌવંશને રેડિયમ બ્લેટ લગાવીએ તો અકસ્માત ન સર્જાતા રોકી શકીએ. ત્યારે આ એક અવિરત કાર્ય કરવા માટે વિકાસભાઈ કરગટિયા દ્વારા પોરબંદર ટ્રાફિક પોલીસ PSI KB ચૌહાણ સાહેબની સાથે હોટલ માધવ ગ્રુપના કાર્યકરો દ્વારા માધવપુરથી પાટા સુધી હાઈવે પર રખડતા ગૌવંશને રેડિયમ બ્લેટ લગાવવામાં આવ્યા, જેથી ગૌવંશ અકસ્માતના ભોગ ન બને તેમજ વાહન ચાલકોને પણ અકસ્માતનો ભોગી ન બનવું પડે. ઉલ્લેખનીય છે કે જો તંત્ર દ્વારા પણ ગૌવંશને બચાવવા માટે આટલા પ્રયત્નો હાથ ધરવામાં આવતા હોય તો વાહન ચાલકોએ પોતાનું વાહનને ઓવર સ્પીડમાં ન ચલાવવું જોઈએ, જેથી કરીને ગૌવંશ કે અન્ય મૂંગા અબૂલ જીવો વાહન સાથે ટકરાય અને ઇજાગ્રસ્ત ન બને, જેથી ગૌવંશ માટે ગામોગામ ગૌપ્રેમીઓ દ્વારા એક અભિયાન હલાવવામાં આવે કે દરેક રખડતા ગૌવંશોનું રેડિયમ બ્લેટ મારવામાં આવે તો વધુમાં વધુ અકસ્માત સર્જાતા આપણે રોકી શકીશું. ત્યારે આજરોજ વિકાસભાઈ કરગટિયા તેમજ પોરબંદર ટ્રાફિક PSI KB ચૌહાણ તથા પોલીસ કોન્સ્ટેબલ સંજયભાઈ દુર્ગાએ મયુરભાઈ બાલાશ TRB કુલદીપભાઈ સરવૈયા હોટલ માધવ માધવપુરના ગ્રુપના કાર્યકરો તેમજ પુંજાભાઈ જાડેજા કરાભાઈ મોકરિયા ઉપસ્થિત રહીને વધુમાં વધુ ગૌવંશને હાઈવે પર રેડિયમ બ્લેટ લગાવવામાં આવ્યા અને સાથોસાથ 20 કિલોથી વધુ લાડવા બનાવી ગૌવંશને ખવડાવવામાં આવ્યા. પરેશ નિમાવત, ZSTV માધવપુર.